રાજકોટ જિલ્લાના ગોંડલ નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી યોજાશે ભાજપ પ્રેરિત પ્રગતિશીલ પેનલના અગિયાર ઉમેદવાર અને નાગરિક સહકાર સમિતિની પેનલના અગિયાર ઉમેદવાર એકપક્ષ સહિત ત્રેવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે ગોંડલ અને આસપાસના તાલુકાના છપ્પન જેટલા સભાસદો આજે મતદાન કરશે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે બીજી તરફ કોંગ્રેસના સહકારી આગેવાન યતીશ દેસાઈ ચૂંટણી લડી રહ્યા છે અંદાજિત પાંચસો કરોડનો વહીવટ ધરાવતી બેંક ગોંડલ અને આજુબાજુના તાલુકાની ખેડૂતો માટેની સૌથી મોટી બેંક બનીને ઉભરી છે ગણેશ જાડેજાના રાજકીય ભાવિને લઈને પણ મહત્વની ચૂંટણી છે ત્યારે ગોંડલ સહકારી બેંકની ચૂંટણી પર સમગ્ર સૌરાષ્ટ્રની નજર છે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા અગાઉની જે પ્રક્રિયા કરવાની હોય તે લગભગ પૂર્ણ થઈ ગઈ છે વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું પરાક્રમ ગોંડલ સહિત સૌરાષ્ટ્રભરની નજર આ ચૂંટણી ઉપર રહેશે કેમ કે મોટી બેંક છે બીજું ગણેશ જાડેજા કે જે જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે જેમના પણ રાજકીય ભાવિનો ફેંસલો આ ચૂંટણી ઉપર કેટલો

મતદારો છે તે મતદાન કરવાના છે માત્ર ગોંડલ શહેર નહીં પરંતુ તાલુકાના જે ગામડાઓ છે ત્યાંથી પણ એક બાદ એક મતદારો આવી રહ્યા છે આ ભીડ છે તે બતાવવાનો પ્રયાસ મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો સહકારી આગેવાનો વેપારીઓ આ તમામ અત્યારે મતદાન કરવા માટે અત્યારે પહોંચ્યા છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું ગોંડલની અંદર જે કોઈ પણ ચૂંટણી હોય ગોંડલ હંમેશા ચર્ચાની અંદર હોય છે અત્યારે સઘન સુરક્ષા

વિભાગો જે છે તે બનાવવામાં આવ્યા છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાના રાજકીય અસ્તિત્વને લઈને પણ આ ચૂંટણી એક મહત્વની ગણવામાં આવે છે કેમ કે જેલની અંદરથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે એક બાદ એક સહકારી આગેવાનો છે તે પણ આ ચૂંટણીની અંદર જે મતદાન કરવાના છે અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે અલગ અલગ જે જાણે કે વિધાન સભાની ચૂંટણી હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે ગોંડલની અંદર મેદાનમાં છે અને સાંજે મતદાન પૂર્ણ થયા બાદ ડિરેક્ટરો અગિયાર ડિરેક્ટરો છે તેમના જે ભાવિનો ફેસલો થશે આવતીકાલ સવાર સુધીની અંદર ચૂંટણી જે છે તેનું જે તેનું રિઝલ્ટ આવી જશે પરંતુ જે અનેક મહાનદાતાઓ છે આ વિસ્તારની અંદર અનેક આગેવાનો છે તેમનું રાજકીય ભાવિ નક્કી કરશે આ ચૂંટણી કોંગ્રેસ પ્રેરિત અગિયાર ઉમેદવારો ભાજપ પ્રેરિત જયરાજ જયરાજસિંહ જાડેજા છે તેમની પેનલના અગિયાર જેટલા ઉમેદવારો મેદાનમાં છે એક અપક્ષ ઉમેદવાર મેદાનમાં છે યતીશ દેસાઈના જે અગિયાર જેટલા ઉમેદવારો અત્યારે મેદાનમાં છે અને થોડી જ વારની અંદર જે ચૂંટણી પ્રક્રિયા અત્યારે શરૂ થઈ છે અને પરંતુ થોડી જ વારની અંદર કઈ બાજુ જે મતદારો છે તેને લઈને પણ ચિત્ર સ્પષ્ટ થશે જી પરાક્રમ આભાર જાણકારી આપવા માટે તો નાગરિક સહકારી બેંકની ચૂંટણી પ્રક્રિયા થોડી જ વારમાં શરૂ થઈ જશે અને આવતીકાલે ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે પરિણામ જાહેર થશે સાથે સૌની નજર ગણેશ જાડેજાના રાજકીય ભાવિ ઉપર પણ રહેલી છે